कर्मानुरूप स्थानम ददाति। तो ध्रुव ने क्या हुआ, ध्रुव ने अविचल स्थान भगवान आप है ना कर्म प्रमाण। तो दरेक दरेक ने पोताना कर्म प्रमाण योग्य स्थान प्रदान करे भगवान स्थान दह स्थान प्रदान करना। तो ध्रुव ने ए प्रकार स्थान आप कर्म ने कारण, इंद्र ने बीजु स्थान आप कर्म ने कारण। आम दरेक दरेक ने पोत पोताना कर्म अनुरूप स्थान आप यथा कर्म यथा सुदम यथा तथ्यत अर्थान विधाती शाश्वतीभ्य समाभ्य। भगवान दरेक दरेक न कर्म ने अनुरूप स्थान ने प्रदान करे यथा कर्म यथा सुतम, जिस प्रकार कर्म करी हो जिस प्रकार उपासना करी हो ये प्रकार स्थान दरेक में प्राप्त है। स्थान द क्या मान पी ध्रुव ये नाम समझा अविनाशित्वात् ध्रुव अविनाश होने का ध्रुव ध्रुव एक ध्रुव धातु ध्रुव गति स्थैर्य हो ध्रुव धातु होता है जव कि स्थिर हो गति स्थैर्य हो ध्रुव अति स्थिरो भवती अविनाशी भवती। तो ध्रुव धातु ना गति ने स्थिरता बने प्रकार स्थिर अर्थ ले ध्रुव अति स्थिरो भवती जे ध्रुव एट स्थिर बने स्थिर रहे अविनाशी भवती स्थिर से अविनाशी से ये भगवान ने ध्रुव कहवा ध्रुवती ध्रुव जे स्थिर हो ध्रुव कहवा भगवान स्थिर से अकंप से निश्चल से अविनाशी से मारे ध्रुव कहवा तारा ने ध्रुव कहवा कारण के क्यों अचल ये बदा ताराओ फरिया करता है बदा नक्षत्रों पोत स्थान बदलिया करता हो ध्रुव जैसे बस पोता स्थान स्थिर हो એટલે ધ્રુવ એટલે સ્થિર હશે નિશ્ચલ હશે તો જેનામાં કોઈ પરિવર્તન નથી જે કા કે દેશમાં બદલાતું નથી અવિનાશી પરધી એ શબ્દ સમજાવે પરાવૃદ્ધિ વિભૂતિ અસ્ય ઇતિ પરધી वृद्धि एट समृद्धि आ समृद्धि में सम वृद्धि बने समृद्धि बने वृद्धि एट समृद्धि के विभूति तो जेनी उत्तम विभूति है भगवान ने वृद्धि परार्धि परा एटले उत्तम के श्रेष्ठ है वृद्धि एटले विभूति समृद्धि के विभूति तो जेनी विभूति श्रेष्ठ है ये भगवान ने परार्धि कहवा आ परा अने वृद्धि બે મહિને સંધિમાં પરર્ધિ થઈ ગયો અરુ નો અર્થ થઈ ગયો એ પરા અર્ધિ પર એનો આગળ પાસે સ્વર જતો એટલે પરર્ધિ તો જે પરમ વૃદ્ધિ કે સમૃદ્ધિ કે વિભૂતિ ધરાવે છે ભગવાનને પરર્ધિ કહેવામાં આવે પરમ સ્પષ્ટ પછી નામ છે પરમ સ્પષ્ટ એ પરમ અને સ્પષ્ટ બેનો બનેલો છે જે પરમ પણ છે અને સ્પષ્ટ પણ છે ભગવાનને પરમ સ્પષ્ટ કહેવામાં આવ્યો તો ભગવાન પરમ છે કઈ રીતે અને સ્પષ્ટ કઈ રીતે એ સમજાવે છે પરમાં શોભા અસ્ય ઇતિ પરમઃ સર્વોત્કૃષ્ટો વા અનન્યાધીન સિદ્ધિત્વાત્ સંવિદાત્મતયા स्पष्ट परम स्पष्ट भगवान परम परा मा मा एट लक्ष्मी परा एट मा शोभा से परम लक्ष्मी था जेनी शोभा भगवान शोभा सौंदर्य सर्वश्रेष्ठ होने कारण भगवान ने परम कहवा परम जात जातना अर्थ करता हो તો કઈ રીતે આ શબ્દને ખરેખર છૂટો પાડવો એનો વિગ્રહ કેમ કરવો એ પરથી એક શબ્દના આપણે ભિન્ન ભિન્ન અર્થ કરી શકીએ આમ તો પરમ એટલે પછી કહે છે સર્વોત્કૃષ્ટો વા
તો ક્યાં તો પરમ નો અર્થ એમ કરીએ કે જેની માં કે લક્ષ્મી કે શોભા પરા એટલે કે ઉત્કૃષ્ટ છે, માળે પરમ છે, તો પરમ એટલે સર્વોત્કૃષ્ટ. તો અથવા ભગવાન સર્વોત્કૃષ્ટ હોવાના કારણે એને પરમ કહેવામાં આવ્યો. તો ભગવાન સર્વોત્કૃષ્ટ કેમ છે? અનન્યાધીન સિદ્ધિત્વાત. આ ભગવાનની સિદ્ધિ જે છે એ કોઈને અધીન નથી. કહ્યું ને પરિભૂ સ્વયંભૂ, એ સ્વયં ભોધી સ્વયંભૂ, એ સ્વયં અસ્તિત્વ ધરાવે છે, સ્વયં સત્તા ધરાવે છે. એ પોતાના હોવા માટે કશા પર આધારિત નથી. બીજી કોઈ વસ્તુમાં જે સિદ્ધિઓ હોય એ સિદ્ધિઓ કશાક કારણ, આપણામાં જે સિદ્ધિઓ છે પણ કશાક કારણ હોય. આ જીવાત્મામાં જે કે સિદ્ધિઓ છે એ પણ ભગવાનને કારણ હોય. ભગવાન તો બુદ્ધિમાન ની બુદ્ધિ છે, તેજસ્વી નું તેજ છે, બળવાન નું બળ છે. એટલે આપણો જે બુદ્ધિ હોય, બળ હોય, તેજ હોય, એ બધું ભગવાનને કારણે છે. એટલે આપણી જે સિદ્ધિ છે એ અન્ય અધીન એટલે કે બીજા પર અધીન છે. એ ઉપરાંત જે કે આપણે કરી શકીએ બધા પણ આ કુદરતના પરિબળો છે, બધાનો સહકાર તો કરી શકીએ. ટૂંકમાં આપણામાં કોઈ પણ સિદ્ધિ હોય આપણે સ્વતંત્ર નથી. એટલે અનન્યાધીન સિદ્ધિત્વાદ, ભગવાન નો હોવા પણ પોતાને કારણે છે, ભગવાન નું ભાસવા પણ પોતાને કારણે છે, ભગવાન નું આકર્ષણ પોતાને કારણે છે. આ નામ રૂપાત્મક જગત નું હોવાપણું અસ્થિને કારણે, ભાસવા પણ ભાતેને કારણે, આકર્ષણ પ્રિયને કારણે, જેને ભગવાન સ્વયં અસ્થિ ભાતે પ્રિય સ્વરૂપ છે, તેથી હોવાપણું ભાસવાપણું આકર્ષણ સ્વયં કોઈને અધીન નથી. અનન્યાધીન સિદ્ધિત્વાત. સ્વ ભગવાનની જે સગુણ બ્રહ્મ જે કે સિદ્ધિઓ છે પણ કોઈને અધીન નથી, સ્વયં છે, માટે પરમ કહેવામાં. પછી સ્પષ્ટ કેમ કહેવામાં આવે? સંવિદાત્મતા સ્પષ્ટ પરમ સ્પષ્ટ. સ્પષ્ટ એટલે નિસંદિગ્ધમ ભાતી, સ્પષ્ટ જે કોઈ પ્રકારના સંદેહ વગર ભાસતો હોય. એટલે જે છે કે ભાસે છે એમાં કોઈ સંદેહ ના હોય, હું છું એમાં ક્યારે સંદેહ ના હોય. આ હું જે ભાસે છે ને કોઈ પ્રકારનો સંદેહ ના હોય. ક્યાં છું એમાં કદાચ સંદેહ, ક્યાં છું ભાઈ? એકદમ રસ્તો ક્રોસ કરતો એવો અડફટમાં આવ્યો સ્વામી દયાની માહિતી, એને કલ્પના જ નહીં, એને કોઈ એવી યોજના નથી કરી, પણ ક્યાં ગયો? સીધો ઇમરજન્સી રૂમમાં. કેટલાક કલાક ભાઈ જાગ્યો, જાગે ત્યારે કહે છે કે મૂળભૂત પ્રશ્ન પૂછે, ફંડામેન્ટલ ક્વેશ્ચન, હું કોણ છું, ક્યાં છું, કેવી રીતે? આવો પ્રશ્ન જો એમને જીવનનો પૂછતો હતો જ્ઞાની થઈ ગયો તે વખતે પ્રશ્ન પૂછે, ક્યાં છું. આ બધા ક્યાં સંદેહ હોય શકે, પણ હું છું એમાં કોઈ સંદેહ નથી. આ છું સ્વરૂપ અસ્થિ સ્વરૂપ ભગવાન કોઈ પ્રકારના સંદેહ વગર ભાષે, જેને સ્પષ્ટ કહેવાય, જેના ભાષવામાં કોઈ અવરોધ ના હોય, જેના ભાષવામાં કોઈ સંદેહ ના હોય, એ ભગવાનને સ્પષ્ટ. સંવિદાત્મતા ભગવાન સંવિદ અર્થાત જ્ઞાન સ્વરૂપ હોવાને કારણે, સ્વયં પ્રકાશ હોવાને કારણે સ્પષ્ટ રીતે ભાષે છે. જગતના પદાર્થો ભાષે છે, પણ જગતના પદાર્થો ક્યારે ભાષે? એમને આ પદાર્થ ઇન્દ્રિયો સંપર્ક થાય ત્યારે. અત્યારે શબ્દો પણ તમારા ભાસી રહ્યા છે, પરંતુ આ શબ્દોનો તમારી કર્ણેન્દ્રિય સાથે સંપર્ક થાય તો જ આ શબ્દો પોતાની જાતને વ્યક્ત કરી શકે તમારા મનમાં. અત્યારે તમારું મન ધારો કે બીજે ક્યાંક હોય, બીજે બેધાન હોય તો તમે સાંભળો, આ પણ ના સમજાય છે, પણ ધારો કે એવું હોય તો આ શબ્દોનો ઇન્દ્રિય સાથે સંપર્ક ના થાય તો શબ્દો પોતાને પ્રગટ ના કરી શકે. એટલે દુનિયાની બીજી બધી વસ્તુ પોતાની જાતને ક્યારે પ્રગટ કરી શકે? જ્યારે એ પદાર્થોને ઇન્દ્રિયો દ્વારા ચૈતન્ય પ્રકાશિત કરે ત્યારે. એ બીજી બધી જ વસ્તુઓ ચૈતન્યના પ્રકાશમાં ભાસતી હોય છે. તસ્ય ભાષા સર્વમિદં વિભાતિ તમેવ ભાંતમ અનુભાતિ સર્વમ. એ પરમાત્મા ભાસે ત્યારે જ અન્ય સર્વ ભાસે છે. એ કેમ ભાસે છે? કારણ કે ભાસવાનો સ્વભાવ છે. પરમાત્મનસ્તુ નિત્ય શુદ્ધ પ્રકાશ રૂપત્વાદ સાર્વદેખી. અંતેથી આ જગતના પદાર્થો ભાસે કે ન પણ ભાસે, આપણે ગાઢ નિદ્રામાં હોઈએ તો કશું ભાસે નહીં, ભલે બધું રહ્યું હોય, સ્વપ્ન હોય તો પણ કંઈ ના ભાસે. પણ કોઈ પણ અવસ્થામાં જે હંમેશા ભાસતો હોય, જાગ્રતમાં, સ્વપ્નમાં, સુષુપ્તિમાં પણ, એ પરમાત્મા અહમ અહમ એ રીતે સ્પષ્ટ જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ શું સ્ફુટધારા યા સંવેદ ઉજૃંભે, જે સ્પષ્ટ રીતે જે સંવેદ કે જ્ઞાન સ્વરૂપ પરમાત્મા પ્રકાશતો હોય છે એને સ્પષ્ટ કહેવામાં આવે. જે પરમ છે અર્થાત સર્વોત્કૃષ્ટ પણ છે
અને સ્પષ્ટ છે અર્થાત જે કોઈ પ્રકારના અવરોધ વગર ભાસતો હોય છે જે સ્વયં પ્રકાશ એ સ્વયં સિદ્ધ છે અને સ્વયં પ્રકાશ એ પરમાત્માને પરમ સ્પષ્ટ કહેવામાં આવ્યો પછી તુષ્ટ નામ છે ભગવાન એ સમજાવે છે પરમાનંદૈક રૂપત્વાદ તુષ્ટ ભગવાન સંતુષ્ટ હંમેશા સ્વપ્રકાશ પરમાનંદ રૂપત્વાદ વૈશ્વિકાનંદે નિત્યમ સંજાતલમ પ્રત્યય તુષ્ટ સંતુષ્ટ ક્યારે કહીએ તૃપ્ત ક્યારે કહીએ તુષ્ટ ક્યારે કહીએ સંજાત અલમ પ્રત્યય અલમ પ્રત્યય જન્મે પર્યાપ્ત છે એવો પ્રત્યય એવો જન્મે ત્યારે આપણે તુષ્ટ થયા આપણે કોઈ પીરસતું હોય તો પણ ભૂખ બરોબર લાગી હોય અને બરોબર આપણે ભોજન આરોગ્યતા હોય એક સમય એવો આવે જયારે બે રોટલી બબ્બે ના મૂકો ચાર ચાર મૂકો આટલી આટલી મૂકો ભાડો દસ રોટલી બાર રોટલી ખાલી પછી એક સમય આવે જયારે બસ તુષ્ટ થઈ ગયો તુષ્ટ કોને કહેવાય સંજાત અલમ પ્રત્યય અલમ પર્યાપ્ત છે પૂરતું છે એ પ્રકારનો પ્રત્યય એ પ્રકારનો ભાવ મારામાં જન્મે તો એ પ્રકાર એ સ્થિતિને તુષ્ટિ કહેવાય એ સ્થિતિ ધરાવને તુષ્ટ કહેવાય તો ભગવાન તો હંમેશા તુષ્ટ જ છે જગતના વિષયો બધી હમણાં પર્યાપ્ત છે એટલે ક્યારે પણ એને જગતના વિષયો પ્રત્યે કોઈ ઈચ્છા જન્મે જ નહીં કારણ કે પરમાનંદ રૂપત્વાદ સ્વયં પરમાનંદ રૂપ હોવાના કારણે એને કોઈ વિષયોની વિષયોની કોઈ પરાધીનતા વગર કે વિષયની આવશ્યકતા વગર જ એ તુષ્ટ છે તુષ્ટ અર્થે પ્રતિદેહે અણુરૂપત્વાદ પરમાણંદ સ્વરૂપ હોવા તુષ્ટ હતો તો એ પરમાનંદ સ્વરૂપ છે માટે તુષ્ટ છે તુષ્ટિ બે રીતે બતાવે આપણને કોઈ વસ્તુમાંથી સંતોષ થઈ ગયો કે નથી જોયતો ત્યારે આપણે તુષ્ટ છે અને કોઈ જગ્યાના વિષય જોયતા જ નથી કારણ કે પરમાનંદ રૂપ છે અથવા તુષ્ટિ ક્યારે હોય આનંદ હોય ત્યારે તો ભગવાન પરમાનંદ રૂપ માટે તુષ્ટ છે પછી પુષ્ટ એ સમજાવે છે સર્વત્ર સંપૂર્ણત્વાદ પુષ્ટ હૃષ્ટ પુષ્ટ પુષ્ટ સાહેબ એનું પોષણ થયેલું છે જેનું પોષણ થયેલું છે એને પુષ્ટ કહેવામાં આવે તો સર્વત્ર સંપૂર્ણત્વાદ પુષ્ટ સર્વત્ર પરિપૂર્ણ હોવાના કારણે ભગવાન પુષ્ટ છે સર્વદા કામૈહી ગુણૈશ્ચ સર્વૈ સંપૂર્ણત્વાદ ભગવાનને બધી એની બધી ઈચ્છાઓ પૂર્ણ થઈ છે માટે પણ એ પુષ્ટ છે અથવા સર્વગુણ સંપન્ન છે માટે પુષ્ટ છે ભગવાનો બધા જ પુષ્ટિ ક્યારે કહીએ પુષ્ટ થયો હૃષ્ટ પુષ્ટ થયો ક્યાં તો બધી રીતે ભિન્ન ભિન્ન પુષ્ટ થાય ક્યાં તો શરીરના સ્તરે પુષ્ટ થયો હોય અથવા સદગુણ દ્રષ્ટિએ પુષ્ટ થયો હોય એની ઈચ્છાઓ પૂરી થાય માટે પુષ્ટ થયો હોય ભગવાનની ઈચ્છાઓ બધી પૂરી થયેલી જ છે ભગવાનની કોઈ કામના નથી મને પુષ્ટ છે અથવા ભગવાનમાં સર્વગુણ હોવાને કારણે પણ પુષ્ટ છે સર્વ તો પરિપૂર્ણ છે માટે ભગવાન પુષ્ટ છે અને છેલ્લે શુભેક્ષા એ સમજાવે છે ઈક્ષણમ દર્શનમ યસ્ય શુભમ શુભકરમ મુમુક્ષુણા મોક્ષદમ ભોગાસિનામ ભોગદમ સર્વસંદેહ વિચ્છેદ કારણમ પાપીનામ પાવનમ હૃદય ગ્રંથેર વિચ્છેદકરમ સર્વકર્મણામ ક્ષપણમ અવિદ્યાયાશ્ચ નિવર્તકમ સહ શુભેક્ષણ વિદ્યતે હૃદય ગ્રંથિ ઇત્યાદિ શ્રુતેહે શુભ અને ઈક્ષણ બે શબ્દો હોય ને શુભેક્ષણ થયું તો શુભમ ઈક્ષણમ યસ્ય સ શુભેક્ષણ જેનું ઈક્ષણ દર્શન શુભ એટલે કે શુભ કરનારું છે તો જેનું ભગવાન દર્શન માત્ર શુભ કરનારું છે કેવી રીતે બે ક્યાં તો
બહિરે બંને રીતે ભગવાનના સગુણ સ્વરૂપ દર્શન થાય તો પણ, અથવા ભગવાનના નિર્ગુણ રૂપના દર્શન થાય તો પણ, બંને રીતે ભગવાન નું દર્શન જે છે એ સર્વ રીતે શુભ કરનારું છે. એ સમજાવે છે કે તે શુભ કરનારો છે. મુમુક્ષુણામ મોક્ષદમ, મુમુક્ષુઓને દરેકને પોતપોતાની શુભની વ્યાખ્યા જુદી જુદી હોય. મારું શુભ થયું, મારું કલ્યાણ થયું, એવું દરેકને જુદા કારણથી લાગે. જે મુમુક્ષુ છે, મોક્ષની ઈચ્છા ધરાવનાર છે, એને મોક્ષ પ્રાપ્ત થાય તો મારું કલ્યાણ થાય એમ લાગે. ભોગાર્થી નામ ભોગદમ, પછી ભોગાર્થી છે જેને જગતના કે વિશ્વનો ભોગ પ્રાપ્ત કરે, એને મોક્ષ આપો તો પણ એને મજા ના આવે, એને ભોગ આપો તો એમ લાગે હા મારું શુભ થયું. એટલે શુભની વ્યાખ્યા ભગવાન એમ કહે, તને જે જોઈએ આપો, તું જેને શુભ માનતો હોય એ આપો. ભગવાન ભલે ને પોતે ગમે તેને શુભ માનતા, આપણને એમ થાય કે ભગવાન બધાને મોક્ષ કેમ નહીં આપી દેતો હોય. ભગવાન તો જાણે છે ને, પેલો જાણતો નથી. ભગવાન તો જાણે છે કે મોક્ષ એના માટે શુભ છે, તો એ માગે શું કામ આપતો હશે. ભગવાન કે હું શું કરું, એને કિંમત નથી. એ યથામામ પ્રપદ્યંતે તામ સથૈવ ભજામ્યહં, જે પ્રકારની પ્રાર્થના મારી પાસે કરે એ પ્રકારે અનુગ્રહ કરું છું. એ તો બધાને મોક્ષ આપી દે તો ભાદા નાનું બાળક હોય તમે ગમે તે કિંમતી વસ્તુ આપો ફેંકી દે, તો એને જે જોઈતું એમાં જ એને રસ, બાકીમાં રસ ના હોય. તેમ ભોગ ભોગાર્થી નામ ભોગદમ, આ ભોગાર્થી આ જગતના વિશ્વને ભોગવાની ઈચ્છા ધરાવનાર બાળક જેવો છે. એનામાં પરિપક્વતા આવી નથી. શેનાથી પોતાનું કલ્યાણ થવાનું છે એ હજી જાણતો નથી. એટલા માટે એને માત્ર વિશ્વનો ભોગ જ જોઈએ. ભગવાન એ લઈએ છે. એટલે સકામ ભક્તો ભગવાન હોય છે, નિષ્કામ ભક્તો પણ હોય છે. આમ ધ્રુવને પણ ભગવાન દર્શન થયું, એને આપ્યું અવિચળ રાજ, અને એવું માંગ્યું અવિચળ રાજ્ય મળે. પ્રહલાદને ભગવાન દર્શન થાય તો એને મોક્ષ મળે. એટલે ટૂંકમાં દર્શન તો ભગવાન તો એનું કલ્યાણ છે, એને પણ ભગવાન દર્શન થાય એનું કલ્યાણ થવાનું જ છે. કોઈ કલ્યાણ એટલે શું, એ દરેક દરેક પર આધાર રાખે. ભોગાર્થી નામ ભોગદમ, જે ભોગાર્થી હોય, જે ભગવાનના સગુણ બ્રહ્મના દર્શન કરે, એમને ભોગ પ્રદાન કરનાર છે ભગવાન દર્શન. તો મોક્ષદમ, આ મોક્ષ પ્રદાન કરનાર દર્શન કેવું છે? એટલે કહ્યું સર્વ સંદેહ વિચ્છેદ કારણમ. તો આ મંત્ર જાણીતો છે, ભિદ્યતે હૃદય ગ્રંથિ, છિદ્યંતે સર્વ સંશયાઃ, ક્ષીયંતે ચાસ્ય કર્માણી, તસ્મિન દૃષ્ટે પરાવરે. તો મુંડકો પછી તસ્મિન પરાવરે દૃષ્ટે, ત્યાં દ્રષ્ટિની વાત કરવામાં આવી. એ પરાવર જે પરમાત્મા છે એનું દર્શન થાય ત્યારે, એટલે કે આ જ શબ્દ ત્યાં વાપરવામાં આવ્યો. ઈક્ષણ શબ્દ વાપરવામાં આવ્યો, ત્યાં મુંડકો દ્રષ્ટિ શબ્દ વાપરવામાં આવ્યો. તસ્મિન દ્રષ્ટે પરાવરે, એ પરાવર જે પરમાત્મા છે તસ્મિન દ્રષ્ટે એનું જે દર્શન કરાવો તો શું થાય, મોક્ષ પ્રાપ્ત થાય. એ કેવું છે, નિર્ગુણ પરમાત્માનું દર્શન. તો સગુણ બ્રહ્મના દર્શનથી બધી સિદ્ધિઓ પ્રાપ્ત થાય, અને નિર્વિશેષ કે નિર્ગુણ બ્રહ્મના જ્ઞાનથી બધું અજ્ઞાન એટલે બંધન દૂર થાય. તસ્મિન દ્રષ્ટે પરાવરે, એ પરનાવર રૂપમાં રહેલા પરમાત્માના દર્શન થાય ત્યારે ભિદ્યતે હૃદય ગ્રંથિ, હૃદયની બધી જ ગ્રંથિઓ છે ભેદાઈ જાય. છિદ્યંતે સર્વ સંશયાઃ, બધા સંશયો છેદ. એટલે કહ્યું સર્વ સંદેહ વિચ્છેદ કારણમ, ભગવાનના દર્શન માત્રથી જે કઈ સંદેહ હોય જીવનમાં, જગત ભગવાન છે કે નહીં, છે તો કેવો છે, માથી જુદો છે, શું છે, કઈ કઈ સંદેહ મનમાં, આ બધા સંદેહ દૂર થઈ જાય ભગવાન દર્શન. એટલે કહ્યું સર્વ સંદેહ કારણમ, પાપીનામ પાવનમ, પાપીઓ જે છે એ બધાને પાવન કરનારા છે. એ પહેલા હું જોયું હતું ખરેખર. ભોગાર્થીનામ ભોગદમ, પાપીનામ પાવનમ, જે પાપીઓ છે એને પાવન કરનારા છે. આ બધું છે એ સગુણ બ્રહ્મ છે એના દર્શનની વાત કરી. પછી નિર્ગુણ બ્રહ્મ દર્શન મોક્ષ પ્રાપ્ત થાય સર્વ સંદેહ વિચ્છેદ કારણમ. પછી ભિદ્યતે હૃદય ગ્રંથિ, હૃદયની બધી ગ્રંથિઓ, અહંકાર મમકાર આવી ગ્રંથિઓ છે બધે ભેદાઈ જાય. એટલે કહે છે કે હૃદય ગ્રંથે વિચ્છેદ કરમ, ગ્રંથિ એટલે કોમ્પ્લેક્સ. હું
જાત જાતના આપણી ગ્રંથિઓ હોય ને, ગુરુતા ગ્રંથિ, લઘુતા ગ્રંથિ, હીન વૃત્તિ, જાત જાતની ગ્રંથિઓ હોય આપણે, આ બધાનો નાશ થઈ જાય ભગવાન દર્શનથી. હું પૂર્ણ છું એ પ્રકારનું જ્ઞાન થાય ત્યારે પછી કોઈ અલ્પતાની ગ્રંથિ તો રહી જ ના શકે. અહંકાર મમકાર આ બધી ગ્રંથિઓ છે. અહંકાર એટલે પોતાના વિશેની મર્યાદિત પણ લાગણી, એ બધું પણ રહે જ નહીં. મમકાર એટલે કશી વસ્તુ પર માલિકી સ્થાપવાની જરૂરિયાત, તો જ મને સલામતી લાગે, એ પણ જરૂર ના રહે. એટલે અહંકાર મમકાર બધી ગ્રંથિમાંથી મુક્ત થઈ જાય. ક્ષીયંતે ચાસ્ય કર્માણી, એના સર્વકર્મ ક્ષીય થઈ ક્ષણી થઈ જાય. સર્વકર્મણામ ક્ષપણમ, બધા જ કર્મ જે છે કે કર્તૃત્વ બુદ્ધિ જતી રહે, કર્તૃત્વ બુદ્ધિ જતી રહે તેવાને કારણે હવે કોઈ કર્મ કર્મ તો સંબંધ જ નથી. અને માટે અજ્ઞાન અવસ્થામાં પોતાને કરતા ભોક્તા માને જે કર્મ કરવામાં આવ્યા એનું હવે કોઈ એની સાથે સ્પર્શ નથી. એમ સ્વપ્નાવસ્થાની અંદર અનેક બધા કર્મ કર્યા હોય, જાગ્યા પછી એની સાથે કોઈ સંબંધ ના હોય, તેવી રીતે અજ્ઞાન અવસ્થામાં અનાદિકાળથી ચાલતી માયાના સ્વપ્નમાં બધા કર્મ કરવામાં આવ્યા એ બધાથી મુક્ત થયું. કારણ કે જાણે છે કે હું બ્રહ્મ છું, અકર્તા છું. સર્વકર્મણામ ક્ષપણમ અવિદ્યાયાસ્ય નિવર્તકમ તસ્મિન દુષ્ટે પરાવરે, અને અવિદ્યા છે નિવૃત્ત કરનાર. તદ શોકમ આત્મવિત, કહ્યું છે આત્મનું જેને જ્ઞાન છે એ સર્વ શોકને તરી જાય છે. તો આ રીતે એથી સહસ્ર શુભેક્ષણ, તો ભગવાનનું દર્શન જે છે એ અવશુભ શુભ કરનાર હોવાને કારણે, કલ્યાણ કરવાનું કારણે ભગવાનને શુભેક્ષણ કહેવામાં આવે. પછી આગળ શ્લોકમાં કહે, 56મા શ્લોકમાં કહે છે, રામો વિરામો વિરતો માર્ગો નેયો નયો નયઃ. વીરશક્તિમતાં શ્રેષ્ઠો ધર્મો ધર્મ વિદુત્તમઃ. રામો વિરામો વિરતો ને વિરજો એવા બે બંને પાઠ છે. તો રામ એ ભગવાન નામ છે, સમજાવે છે. નિત્યાનંદ લક્ષણે અસ્મિન યોગિનો રમંતે ઇતિ રામઃ રમંતે યોગિનો યસ્મિન નિત્યાનંદે ચિદાત્મને ઇતિ રામ પદે નૈતત પરમ બ્રહ્માભિધીયતે ઇતિ પદ્મપુરાણે સ્વેચ્છયા રમણીયમ વપુ વહન વા દાશરથી રામ. તો રામ શબ્દનો પહેલા તો યોગી કરશે કર્યો. આ રામ શબ્દ છે એ રમ ધાતુમાંથી નિષ્પન્ન થયેલો છે. રમ એટલે રમણ કરવું, એટલે કે નિત્યાનંદ લક્ષણ અસ્મિન યોગીનો રમંતે. આ યોગી લોકો હંમેશા પરમાત્મામાં રમણ કરે છે. કેમ રમણ કરે છે? નિત્યાનંદ લક્ષણ અસ્મિન, આ પરમાત્મા જે નિત્યાનંદ લક્ષણ છે. તો યોગી લોકો હંમેશા નિત્યાનંદમાં રમણ કરતા હોય. યમ બ્રહ્મા વરુણેન્દ્ર રુદ્રમર્ત સ્તુન્વંતિ દિવ્યસ્તવૈ વેદૈ સાંગ પદક્રમોપનિષદૈ ગાયંતિ યમ સામગ ધ્યાનાવસ્થે તદ્ગતેન મનસા પશ્યંતિ યમ યોગિનઃ. યમ યોગિનઃ પશ્યંતિ, યોગી લોકો ધ્યાનાવસ્થે તદ્ગતેન મનસા, આ ધ્યાન ને કારણે, તદ એટલે પરમાત્મામાં જેનું મન ગયેલું છે, કેન્દ્રિત થયું છે, એવા યોગીઓ એ ભગવાનના દર્શન કરે. એટલે કે યોગીઓ જેમાં રમણ કરે છે, આમ યોગી લોકો પરમાત્મામાં રમણ કરે. એવા કેટલાક યોગીઓ છે, નિર્ગુણ બ્રહ્મ ને સગુણ બ્રહ્મ, એ રામ શબ્દનો નિર્ગુણ બ્રહ્મ એવો પહેલા અર્થ કર્યો. તો નિત્યાનંદ લક્ષણે ભગવાન નિત્યાનંદ, નિત્યાનંદ સ્થિત, તો નિત્યાનંદ ભગવાન નિત્યાનંદ સ્વરૂપ છે, નિર્ગુણ સ્વરૂપ છે. એમાં આ યોગી લોકો રમણ કરતા હોય, યોગી લોકોએ પોતાના ચિત્તને આ નિત્યાનંદ સ્વરૂપ પરમાત્મા એકાગ્ર કર્યું હોય, તો યોગી લોકો રમણ કરે છે માટે એમને એ નિત્યાનંદ સ્વરૂપ પરમાત્માને રામ કહેવામાં આવે.
અને એ પ્રકારનો અર્થ કરવા માટેનું પ્રમાણ એમણે જોયું, પદ્મ પુરાણમાં કહ્યું, રમંતે યોગીનો યસ્મિન નિત્યાનંદે ચિદાત્મની, જે નિત્ય આનંદ સ્વરૂપ ચિદાત્મા જ્ઞાન સ્વરૂપ પરમાત્મામાં યોગીઓ હંમેશા રમણ કરતા હોય છે. ઇતિ રામ પદેન, તો રમંતે યસ્મિન ઇતિ રામ, જેમાં રમણ કરે છે ને રામ કહેવામાં આવ્યું. ઇતિ રામ પદેન, આમ રામ શબ્દથી એતત પરમ બ્રહ્મ વિધીયતે, આ પરમ બ્રહ્મ એ રામ શબ્દથી કહેવાય છે, અથવા રામ છે પરમ બ્રહ્મનું નામ છે. આમ તો તુલસીદાસ મહારાજ રામ શબ્દના અર્થ સમજાવે છે એમના રામચરિત માનસ અંદર, અને જેવી ઓમકારની ત્રણ માત્રાઓ છે એમ રામની પણ ત્રણ માત્રાઓ બતાવે છે. અને એ રીતે રામ શબ્દ સગુણ બ્રહ્મ નિર્ગુણ બ્રહ્મ, ઓમકાર સગુણ બ્રહ્મ નિર્ગુણ બ્રહ્મ નિર્દેશ થાય, તેવી રીતે રામ શબ્દ એ પ્રકારે બતાવે છે. તે પણ ખરું, પણ અહીંયા બ્રહ્મ યોગી લોકો તો નિર્ગુણ બ્રહ્મ રમણ કરતા હોવા માટે રામ એટલે નિર્ગુણ બ્રહ્મ જેમાં બધા રમણ કરે છે. અથવા જે રમણીય છે રામ છે. અભિરામ પુષ્ટવાદ રામ હેતિ, એટલે કહ્યું કે સ્વેચ્છા રમણીય વપુ વહન, પોતાની ઈચ્છાથી ભગવાન રમણીય જે સુંદર છે સ્વરૂપ શરીર છે એ ધારણ કરવાનું કારણે પણ દાશરથી અર્થાત દશરથના પુત્ર છે એ રામ, એ રૂઢિ અર્થ થયો. આમ રામ શબ્દ જયારે આવે ત્યારે આપોઆપ દશરથના પુત્ર નો ખ્યાલ આવે, એને રૂઢિ અર્થ કહેવાય. બાકી દશરથના પુત્ર રામ હોય કે નિયમ નથી, લક્ષ્મણ પણ હોય, ભરત પણ હોય, શત્રુઘ્ન પણ હોય, પણ છતાંય દશરથના પુત્ર એમ કહેવા, દશરથ નંદન એમ કહેવા, એટલે રામ જ આપણા મનમાં આવે, એટલા માટે એને રૂઢિ અર્થ કહેવાય. જે શબ્દમાં જે અર્થમાં પ્રચલિત અર્થમાં શબ્દ વપરાતો હોય તો દશરથ રાજાના પુત્ર રૂપમાં રામ શબ્દ નામનો પ્રયોગ છે. તો એને કેમ રામ કયા, આ બધાને રામ નામ, એને રામ નામ કેમ આપ્યું, એટલે રમણીય હોવાને કારણે, તો અત્યંત સુંદર અનુસરી હોવાને કારણે, જેને કારણે પણ ભક્તોના ચિત્ત હંમેશા એમને રમણ કરતા હોય છે, એ દ્રષ્ટિએ પણ એમને એવું રામ નામ આપવામાં આવ્યું. પણ તો દાશરથી અર્થાત દશરથના પુત્ર છે, સ્વેચ્છાએ અત્યંત રમણીય જેમણે સ્વરૂપ ધારણ કર્યું છે, વિગ્રહ ધારણ કર્યો છે, એ ભગવાન રામ કહેવાય. રામ પણ વિરામ પણ છે, વિરામ અવસાનમ પ્રાણીનામ અસ્મિન ઇતિ વિરામ. આમ તો બધા જ્યાં જેને વિરામ પ્રાપ્ત કરે, આરામ કલ્પ વૃક્ષાણામ, આરામ કલ્પ વૃક્ષાણામ વિરામ સકલાપદામ, એ પણ કહું આરામ કલ્પ વૃક્ષાણામ વિરામ સકલાપદામ અભિરામ સ્ત્રીલોકાનામ રામ. ત્રણેય લોકમાં અભિરામ એ ત્રણેય લોકોને આનંદ આપનાર છે માટે પણ રામ કહેવાય. અને પછી બધી જે આપદાઓ સમજે એટલે વિરામ સર્વ આરામ કલ્પ વૃક્ષાણામ સકલ આપદામ, બધી આપત્તિઓમાં જે બધી આપત્તિઓ ત્યાં જઈને વિરામ પામે, બધી આપત્તિઓ અવસાન પામે. જે આપત્તિ નામની વસ્તુ જેનામાં હોય ને, તો જ્યાં જેને આપત્તિ વિરામ પામે અવસાન પામે એ ભગવાનને પણ તો વિરામ કહેવામાં આવે. એ પણ અહીંયા બીજી રીતે ક્યાં સમજાવવામાં આવ્યું, અવસાનમ પ્રાણીનામ યસ્મિન વિરામ, બધા જ પ્રાણીઓ જેને વિરામ પામે છે ક્યારે, પ્રલય કાળે. આ પ્રલય કાળે જેને બધા પ્રાણીઓને વિરામ મળે છે એ પણ જાણવા જેવું છે કે આપણે વિશ્રામ પ્રાપ્ત થાય છે ક્યારે, પ્રલયમાં. જેમ સુષુપ્તિમાં આપણે વિશ્રામ પ્રાપ્ત થાય તેમ પ્રલયમાં વિશ્રામ પ્રાપ્ત થાય. થાકી ગયા ને આખા દિવસમાં થાકી ગયા હોય એટલે સુષુપ્તિમાં ભગવાનમાં જઈને આપણે વિશ્રામ કરતા હોઈએ છીએ. તેવી રીતે આ જન્મ જન્મ કલ્પ દરમિયાન થાકી ગયો જીવાત, એને વિશ્રામ જોઈએ ને, ચાલો બધા ઊંઘી જાઓ, લાંબો વિશ્રામ આપે. જે મુસ્કુંદ રાજાએ ખૂબ યુદ્ધ કર્યું, ખૂબ યુદ્ધ કર્યું, થાકી ગયા માટે શું વરદાન છે, તો કે મારે આરામ કરવા છે, લે ભાઈ ઊંઘી જાઓ, કલ્પ સુધી ઊંઘો, ભાઈ તને જગાડશે, તને જાગીશ એટલે ભગવાન દર્શન થશે. પણ થશે શું કે જાગીશ જેના તરફ નજર કરીશ એ ભણીને ભસ્મ થઈ જશે. એટલે પેલા
કૃષ્ણ ભગવાન પેલા કાળ યવન ને લઈને ગયા અને ગુફા ની અંદર જતા રહ્યા. પેલો શોધા શોધ કે અંધારામાં માનો પગ પડ્યો, આ જાગી ગયા, નજર પડી, પેલો પડી ને ભસ્મ થયું, પછી ભગવાન પ્રગટ થયા. ભગવાન એની નજર માં પેલા ના આવ્યા, પેલો કાળ યવન આવે એ ભસ્મ થઈ ગયો પછી. એટલે આ ભગવાન જાણે કોનું કેવી રીતે મૃત્યુ થાય, લખેલું છે, લખનાર પોતે જ હશે, લખેલું છે. લોકોને એમ થાય કે ભગવાન આવું કેમ કહે છે, હવે રીતો કેમ અજમાવતા હશે. આ બધા અસુરો નો, આ બધા દુષ્ટો નો વિનાશ, બધા જે પણ જેનો વિનાશ જેમ થાય એ રીતે જ કરે ને, બીજો ના થાય. રાવણ નો વિનાશ પણ એના ધડ ને મસ્તક અને મસ્તક ના ભુજાઓ ને છેદો થાય જ નહીં, છેદા જ કરે તો થાય જ નહીં. છેવટે એમને કહ્યું કે મહારાજ આનું તો મૃત્યુ એની નાભીમાં છે, તે અમૃત કુંભ છે, એનો નાશ કરો તો પછી એનો નાશ થશે. એટલે દરેક ની રીત હોય છે. એટલે કાળ યવન ની આ પ્રકારની રીત, જરાસંધ ની બીજા પ્રકારની રીત, કર્ણ ની ત્રીજા, બધા દુષ્ટ લોકો જ હતા. તેથી એ રીતે એમનું મૃત્યુ લખી આપેલું હતું. માટે ભગવાન તો કર્મ ફળ દાતા છે ને, એટલે એનું મૃત્યુ આવે એ પ્રકારના સંજોગો ઉભા કરવા એમનું કામ છે ને. કર્મફળ પ્રદાન કરતા હોવાને કારણે આપણું પણ લખી આપ્યું એમ મૃત્યુ, ગમે તે કરો તો આવવાનું આવે. જેમ પરીક્ષિત રાજાને મૃત્યુ લખી આપ્યું તો ગમે ત્યાં જાય, એ કે સરોવરમાં જાય ને બધા પોતાને બધાને ઢાંકી દે ને કશી વસ્તુને અડકે જ નહીં ને એવું, તો કોઈ રીતે પેલો પેસી ગયો. તક્ષક નાગ એક જીવડા રૂપે ફૂલમાં પેસી ગયો અને એમની પુષ્પની માળાની અંદર ગયો, એ ના ટૂંકમાં લખેલું છે. એટલે ભગવાને ખાલી પેલા મહાભારતના પેલા યોદ્ધાઓના મૃત્યુ, દરેક દરેક મૃત્યુ વ્યવસ્થિત કરતા હોય છે, દરેક દરેક પ્રાણીનો, તે પેલાઓ નાશ કર્યા એવું નથી. પણ એ રીતે પણ મૃત્યુ પણ વિરામ માટે જ છે. ચલો થાકી ગયા ભાઈ, આરામ કરો. સુષુપ્તિ પણ વિરામ માટે, પ્રલય પણ વિરામ માટે. એટલે વિરામ અવસાનમ પ્રાણીનામ, તો બધા પ્રાણીઓ જ્યાં જઈને વિરામ પામે છે પ્રલયકાળમાં, એ ભગવાનને વિરામ કહેવામાં આવે. રામો વિરામો વિરજ હે કે વિરત હે એ નામ સમજાવે છે. વિગતમ રતમ અસ્ય વિષય સેવાયામ ઇતિ વિરત હે. એ પશુ રમ ધાતુમાંથી બન્યો રત, એને તપ પ્રત્યે લાગ્યો રમ ધાતુ એટલે વિરત. વિગતમ રતમ, રતમ એટલે રતિ, આસક્તિ વિષય સેવાયામ, જેની વિષયનું સેવન કરવાની આસક્તિ રત થઈ ગઈ છે, જેનું વિષય સેવન કરવાની આસક્તિ નષ્ટ થઈ ગઈ છે એને ભગવાન વિરત કહેવામાં. ભગવાનનું વિષય સેવન આસક્તિ હોય પરમાનંદ સ્વરૂપ હોવાને કારણે તો વિરજ શબ્દ છે. તો વિગતમ રજ હે રાગસ્ય વિષય સેવન, તો વિરજ હે, તો રજસનો રાગ કરીએ તો વિષય સેવનનો રાગ જેનો દૂર થઈ ગયો છે ભગવાનને વિરજ કહેવાય. એ પછી નપુંસકલિંગ નામ થયું વિરજ છે ને, આ વિરત એ પુલ્લિંગ શબ્દ છે. તો વિરજ એ નપુંસકલિંગ, રજસ શબ્દ છે એ નપુંસકલિંગ છે. એટલે વિરજ એવું નામ હોય ભગવાન ધારો કે તો એ પુલ્લિંગમાં નામ નથી. તો ભગવાન એટલે અત્યાર સુધી વિષ્ણુ તો બધા આવા, પણ ક્યારેક આવા જાત જાતના સ્ત્રીલિંગમાં કોઈક નામ છે, નપુંસકલિંગમાં નામ છે. ત્યારે પછી બ્રહ્મ એ વિશેષ્યમ, તો વિરજ હે બ્રહ્મ, ભગવાન નિર્ગુણ સ્વરૂપ જે બ્રહ્મ છે એનું આ વિશેષણ વિરજ છે એવું માની લેવા. વિરજ રામો વિરામો વિરજ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવંતૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.
रामो विरामो विरजो मार्गो नेयो नयो नयः वीरशक्तिमतां श्रेष्ठो धर्मो धर्मविदुत्तमः नित्यानंद लक्षणे अस्मिन् योगिनो रमन्ते इति रामः। तो योगियो जब रमण करे से भगवान ने राम कहवाए। रमन्ते योगिनो यस्मिन् नित्यानंदे चिदात्मनि इति राम पदे नहीं तत् परम ब्रह्मा विधीयते। जे परमानंद स्वरूप मा योगियो नित्य रमण करे से ए परम ब्रह्म ने जे राम कहवाए। हम तो ब्रह्म मा परमात्मा मा યોગીઓ રમણ કરે છે, કારણ કે પરમાત્મા આનંદ સ્વરૂપ છે અને એમાં નિત્ય રમણ થતું નથી। રમણ કરવું, ક્રીડા કરવી, તો યોગીઓ હંમેશા એમાં રમણ કરતા હોવાના કારણે પરમાત્માને રામ કહેવામાં આવે, અથવા તો રામ જેનું નામ છે એવા દશરથના પુત્ર। તો જેમણે રામ રૂપ અવતાર લીધેલો એ પરમાત્માને પણ રામ કહેવામાં આવે। રામ રમણીયમ વપુરવહન, ખૂબ રમણીય દેહ ધારણ કરેલા હોવાના કારણે દશરથ પુત્ર દાશરથી રામને પણ રામ કહેવાય। વિરામ અવસાનમ પ્રાણીનામ સ્મૃતિ વિરામ, જેમાં બધા પ્રાણીનું બધા પ્રાણીનું વિરામ સ્થાન છે। પરમાત્મા બધા પ્રાણીનું વિરામ સ્થાન છે, જ્યાં જેને બધા વિરામ પામે, સુષુપ્તિમાં હોય, પ્રલયમાં હોય કે મોક્ષમાં હોય, જે પરમાત્માને પ્રાપ્ત કરીને યદ ગત્વા નિવર્તંતે તદ ધામ પરમ મમ। તો જ્યાં ગયા પછી આ સંસારમાં દુઃખમાં પાછું ફરવાનું હતું, કારણ કે પરમાત્મા આનંદ સ્વરૂપ છે, માટે બધા દુઃખોનો વિરામ થઈ જાય, પ્રાણીઓને વિરામ પ્રાપ્ત થાય। અથવા વિરામ નો અર્થ અંત પણ કહેવાય, તો પ્રલયમાં બધા પ્રાણીઓમાં જેમાં જઈને અંત પામે છે ભગવાનને પણ વિરામ કહેવાય। વિરત વિગતમ વ્રતમ વ્રતિમસ્ય ઇતિ, તો કે પરમાનંદ સ્વરૂપ હોવાના કારણે જેમની વિષય સેવનમાં કોઈ પ્રકારની રતિ નથી એ ભગવાનને વિરત કહેવાય। એ 16108 રાણીઓ હોવા છતાં પણ વિષય સેવનમાં જેને કોઈ રતિ નથી એને વિરત અથવા વિરજ રજસનો રાગ કરીએ તો જેનામાં કોઈ પ્રકારનો રાગ નથી પરમાત્મા પર વિરજસ કહેવાય, વિરજ। પછી આગળ કહે છે હવે 144 પાના પર માર્ગ શબ્દ સમજ આવે છે। યમ વિદિત્વા અમૃતત્વાય કલ્પન્તે યોગિનઃ મુમુક્ષવઃ સ એવ પંથાઃ માર્ગઃ નાન્ય પંથા વિદ્યતે યનાય ઇતિ શુતે। માર્ગ એટલે માર્ગ, તો ભગવાન માર્ગ છે, ભગવાનને માર્ગ કહેવામાં આવ્યો। માર્ગ એટલે આપણે કશું પ્રાપ્ત કરી શકીએ, આપણે ધ્યેયને પહોંચી શકીએ, તો દરેકનું ધ્યેય છે મૃત્યોર્મા અમૃતમ ગમય, હે પરમાત્મા મૃત્યુમાંથી મને અમૃતત્વની પ્રાપ્તિ કરાવો। અમૃતત્વ, અમરતા, આનંદ એ પરે પ્રત્યેક જીવનું ધ્યેય છે, તો એ ધ્યેયને કેમ પ્રાપ્ત કરવું? નાન્ય પંથા વિદ્યતે અયનાય, અયનાય મોક્ષ પ્રાપ્ત, મોક્ષની પ્રાપ્તિ માટે આ સિવાય બીજો કોઈ માર્ગ નથી। તમેવમ વિદિત્વા અતિમૃત્યુમેતિ, નાન્ય પંથા વિદ્યતે અનાય અયનાય। તમે વિજિત્વા એ પરમાત્માને જાણીને જ, એ પરમાત્માને જ જાણીને, એ પરમાત્માને જાણીને જ મૃત્યુ અત્યારે એ મૃત્યુને પાર કરી જાય છે, અમૃતત્વને પામે છે। એટલે કે પરમાત્માને જાણવા સિવાય, અમૃતત્વને પ્રાપ્ત કરવા માટે એ પરમાત્માના જ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી। કેમ નથી? કારણ કે પરમાત્મા તમારું સ્વરૂપ છે, પરમાત્મા જ પોતાનું સ્વરૂપ છે, તેથી જે અમૃતત્વને પોતાને ભિન્ન માનવા છે જ્ઞાનને કારણે, વાસ્તવમાં મારું સ્વરૂપ છે, તેથી જ્ઞાનથી જ પ્રાપ્ત થાય।
જે પ્રાપ્ત વસ્તુ હોય તો જ્ઞાનથી પ્રાપ્ત થાય, જે પ્રાપ્ત છે પણ અજ્ઞાનને કારણે જેને અપ્રાપ્ત માનવામાં આવે છે એ અપ્રાપ્તનો ભ્રમ તો પ્રાપ્તના જ્ઞાનથી દૂર થાય. એટલે યમ વિદિત્વા અમૃતત્વાય કલ્પંતે, જેનું જ્ઞાન પ્રાપ્ત કરીને યોગીઓ કે મુમુક્ષુઓ અમૃતત્વ પામે છે, અમૃતત્વ મળે યોગ્યતા પ્રાપ્ત કરે છે, એ ભગવાનને પણ પંથા માર્ગ કહેવામાં આવ્યો. એટલે મોક્ષ પ્રાપ્તિ ઉપાય બોલમ જ્ઞાનમ, મોક્ષની પ્રાપ્તિનો ઉપાય જે છે એ જ્ઞાનને જ માર્ગ કહેવામાં આવ્યો. તો પરમાત્મા જ્ઞાન સ્વરૂપ પણ છે, એ જ્ઞાન સ્વરૂપ પરમાત્માને જાણવાથી મોક્ષ પ્રાપ્ત થવા માટે એ જ્ઞાન સ્વરૂપ પરમાત્મા સ્વયં મોક્ષની પ્રાપ્તિનો માર્ગ બન્યો. એને જાણવા દ્વારા જ્યાં સુધી આત્મદયા ન જાણવા હોય ત્યાં સુધી મોક્ષ પ્રાપ્ત રહે, અને આત્મદયા જાણવાથી જ મોક્ષ પ્રાપ્ત થવા માટે પરમાત્મા જ્ઞાન સ્વરૂપ પરમાત્મા એ જ એનું જ્ઞાન જ મોક્ષ પ્રાપ્તિનો ઉપાય બનવા માટે એ ભગવાનને માર્ગ કહેવામાં આવ્યો. એમ કહેવાય આ મૃજ ધાતુમાંથી માર્ગ શબ્દ બને માનીએ તો મૃજ અર્થ શુદ્ધિ કરવી, યદ્વા માર્જતે શોધ્યતે જીવગત અવિદ્યાદિમલમ અનેત માર્ગ. તો મૃજ એટલે આપણે માર્જ નહીં એટલે સાવરણ, તો આપણે જેને સાફ કરી છે ને, તો તેવી રીતે જેના વડે સાધકમાં કે મુમુક્ષમાં રહેલું સાવરણ કચરો સાફ થાય ને, તો આપણામાં કચરો રહેલો અવિદ્યા અવિદ્યાદિમલમ, અવિદ્યા કામ કર્મ વગેરે મલ કે મલિનતા કચરો જેના વડે સાધક મરેલો આ બધો કચરો જેના વડે સાફ થાય એ પરમાત્માને એ જ્ઞાનને પણ માર્ગ કહેવાય. આ જ્ઞાન છે બધું કચરો સાફ થઈ જાય અવિદ્યા કામ કર્મનો, તેથી માટે પણ એ માર્ગ છે. અને ભગવાન જ જ્ઞાન છે, આમ તો જ્ઞાનને માર્ગ કહેવાય, ભગવાન સ્વયં જ્ઞાન સ્વરૂપ હોવાને કારણે ભગવાનને પણ માર્ગ કહેવામાં આવે. માર્ગ હે પછી નેહ એ શબ્દ સમજાવે છે, નયતિ માર્ગેણ સમ્યક જ્ઞાનેન જીવ પરમાત્મતયા નિયતે ઇતિ નેહ. એ માર્ગ દ્વારા જેને લઈ જવામાં આવે છે, તો એ માર્ગ દ્વારા કોને લઈ જવામાં આવે છે, જીવને. તો જ્ઞાન રૂપી માર્ગ દ્વારા જીવને એના ધ્યેયમાં દોરી જવામાં આવે છે. એ માર્ગ દ્વારા જેને દોરી જવામાં આવે છે એ જીવના રૂપમાં પરમાત્મા છે. પાછો પરમાત્મા જીવ પણ છે ને, એ જીવને આ જ્ઞાન રૂપી માર્ગ દ્વારા પોતાનું ધ્યેય સિદ્ધ કરવા માટે એને દોરી જવામાં આવે છે. નિયતે એને લઈ જવામાં આવે છે, દોરી જવામાં આવે છે. એટલે કે માર્ગ એના સમ્યક જ્ઞાન, એને આગળ જેને માર્ગ કહેવામાં આવે છે જ્ઞાન. સમ્યક જ્ઞાન એટલે પરમાત્મા યથાર્થ જ્ઞાન, પરમાત્માને આત્મરૂપે જાણવો એ યથાર્થ જ્ઞાનથી જેને એ માર્ગે દોરી જવામાં આવે છે. એટલે એટલા માટે નેહ ની એટલે કે દોરી જવું, ની પ્રાપણે કોઈ દોરી જવું. નેતા જે દોરી જાય છે નેતા કહેવાય, જે દોરી જેને દોરવામાં આવે છે નેય કહેવાય. એટલે માર્ગ નેય હે જેને દોરી જવામાં આવે છે. તો ક્યાં દોરી જવામાં છે, પોતાના ધ્યેય પ્રત્યે. કઈ રીતે, એ જ્ઞાનરૂપી માર્ગ દ્વારા જેને પોતાના ધ્યેય પર દોરી જવામાં આવે છે એ જીવ નેય છે. પરમાત્મા જે જીવના રૂપમાં હોવાના કારણે પરમાત્મા પણ નેય એટલે દોરાયેલો એવો બની ગયો. પછી આગળ કહે છે કે નયઃ નયતિ ઇતિ નયઃ નેતા. દોરી જનાર કોણ છે, તો કે જે નયતિ જે દોરી જાય છે એ પણ એ જ છે. પ્રાપયતા ભી સેવયતી, મોક્ષ પ્રાપ્ત કરવા માંગે છે એ જીવને મોક્ષ પ્રાપ્ત કરાવનાર પણ એ જ છે. એટલે દોરી જનાર પણ એ, જેને દોરી જવામાં આવે છે એ પણ એ, અને જે માર્ગે દોરી જવામાં આવે એ પણ એ જ. જોયું આવી રીતે જે
જે માર્ગે દોરી જવામાં આવે એ જ્ઞાન પણ એ જ, જેને દોરી જવામાં આવે એ જીવ પણ એ જ, અને જે દોરી જાય એ ભગવાન પણ એ જ. એટલે કહે છે આગળ, માર્ગો નેયો ને હે ઇતિ ત્રિરૂપઃ પરિકલ્પ્યતે. આમ એક જ પરમાત્માની ત્રણ રૂપે કલ્પના કરવામાં આવી, માર્ગ પણ અને માર્ગ પર જે ચાલે છે તે પણ અને માર્ગ પર જે દોરી જાય છે તે પણ. એટલે શું થયું? આ તો બધો ખેલ જ થયો ને. દોરી જનાર પણ અને જેને દોરી જવામાં છે પણ, એટલે પોતે પોતાને દોરી જાય છે. અજ્ઞાન ને કારણે પરમાત્મા જીવ કહેવાય, એટલે વિચાર ને ક્યાંક પહોંચવું છે. દરેક દરેક જીવને પોતાના ધ્યેય પર પહોંચવું છે. ધ્યેય એટલે મોક્ષ. મોટા ભાગના લોકોને ખબર નથી કે મોક્ષ જ્ઞાન થી પ્રાપ્ત થાય. કોઈક ને ખબર હોય તો એ જ્ઞાની, એ જ્ઞાન ની ઉપાસના કરે, આરાધના કરે. તો જ્ઞાન રૂપી માર્ગ થી જે જીવને દોરી જવામાં આવે છે અને દોરી જનાર પરમાત્મા, બધું એક જ છે. એને જ બધા વેશ લીધેલા છે, દોરનાર પણ, દોરાનાર પણ અને માર્ગ પણ. એટલા બધું ખેલ જ થઈ ગયો. અજ્ઞાન ને કારણે તો ખેલ સાચો જણાય છે. વિદ્યતે ભગવાન નો કોઈ નેતા નથી. આપણને એમ થાય કે આપણને દોરી જનાર ભગવાન છે, એને દોરી જનાર કોણ છે? એ ભગવાન દોરી જનાર કોઈ હોય તો પછી બીજો ભગવાન એને દોરી જનાર કોણ? એમ તો એનો અંત જ ના આવે ને. એટલે માટે જે બધાને દોરી જાય છે ખરો, પણ જેને પોતાને દોરાવાની કોઈ જરૂર નથી એ તો પહોંચેલો જ છે. એટલા માટે જેનો કોઈ નેતા નથી, જે બધાનો નેતા છે પણ જેનો કોઈ નેતા નથી, એવો દુનિયામાં કોઈ નથી. ભલે આપણા પ્રધાનમંત્રી, વડાપ્રધાન જેને કહીએ એ નેતા કહેવાય, પણ એ સ્વતંત્ર નથી. પાર્લામેન્ટ, લોકસભા છે ને, એ લોકસભાની પરવાનગી જે કઈ કરી શકાય, એ તો લોકસભા એમને નિમેલા છે કે અમે કહીએ પ્રમાણે તમે કરો. લોકસભા એટલે લોકોના પ્રતિનિધિ. આ લોકશાહી છે ને, લોકો જ નક્કી કરે કે શું કરવાનું. દરેક દરેક કેવી નક્કી કરે? આપણે નક્કી કરીએ કે ભાઈ આપણો આ પ્રતિનિધિ છે, અને તેથી એ આપણા વિચારો જાણે છે, પણ એ ત્યાં આગળ રજૂ કરશે. આમ લોકસભામાં લોકનું પ્રતિનિધિત્વ હોય, એ કે પ્રમાણે કલા પ્રધાનમંત્રી કરવાનું સ્વતંત્ર. અને કદાચ જો કઈ કરવા તો લોકસભાની પાસે પકડાય, નહીં તો પછી એનાથી ઉપર રાષ્ટ્રપતિ. પણ રાષ્ટ્રપતિ બીજા સ્વતંત્ર નથી. રાષ્ટ્રપતિને પણ પ્રધાનમંત્રી કે પ્રમાણે જ છિક્કા મારવા પડે. એટલે છેવટે તો બધા કોઈ દરેક દરેક દોરનાર કોઈક તો છે. એક ઈશ્વરે જોવા છે જેને દોરનાર કોઈ નથી. કેમ નથી? કારણ કે એને જરૂર નથી. એ સર્વજ્ઞ હોવાને કારણે બધું જ જાણે છે. સર્વજ્ઞ બધું જાણે છે, સર્વશક્તિમાન છે, માટે બધું કારણ શક્તિ ધરાવે છે. બધા વિચાર અલ્પજ્ઞ હોય છે. ભલે પ્રધાનમંત્રીઓ તો બધું તો ના જ જાણતા હોય, જાણે તો બધું કારણ શક્તિ ના ધરાવતા હોય. 25-24 પાર્ટીઓ હોય, એનું બધું એને પૂછી પૂછીને કરવાનું, એટલે ક્યાં પત્તો લાગે? એટલે કોઈ સર્વજ્ઞ નથી, સર્વશક્તિમાન પણ નથી. એક પરમાત્મા સર્વજ્ઞ છે અને સર્વશક્તિમાન છે, માટે નેતા થવાની પૂરેપૂરી યોગ્યતા ધરાવે છે. અને એને પોતાને કોઈ જરૂરિયાત ના હોવાના કારણે એનો કોઈ નહીં કારણ. નામના ચતુર્થમ શતમ વિવૃતમ, જ્યાં પ્રમાણે નામ નામ ચતુર્થમ શતમ વિવૃતમ. શંકરાચાર્ય વાત કહે છે કે 400 નામનું વિવરણ કરવામાં આવ્યું. એ સ્કોર રાખે છે, ગણતરી રાખે છે, એટલું સારું છે. વીર શક્તિમતામ શ્રેષ્ઠો ધર્મો ધર્મ વિરુત્તમ. વીર એવા આગળ નામ સમજાવે છે. વિક્રમશાલિત્વા
वीरः वीर इति वीरः वीर विक्रांत એટલે જે વિક્રમશાળી પરાક્રમ કરના પરાક્રમ કરવું જેનો સ્વભાવ છે એને વીર કામ વિક્રમશાળીત્વાદ વીર હૈ ભગવાન મહાન પરાક્રમી છે સર્વશક્તિમાન એટલે પરાક્રમી હોય પરાક્રમ માટે સર્વજ્ઞ પણ છે સર્વશક્તિમાન પણ છે બધું કરવાની શક્તિ ધરાવે છે એટલું નહીં પરંતુ શું કરવું એનું જ્ઞાન ધરાવે છે પરાક્રમ બંને વસ્તુ જોઈએ શક્તિ પણ જોઈએ ને સમજ પણ જોઈએ આડે ધડ કરવું નામ પરાક્રમ ના કહેવાય પછી જરૂરિયાત ત્રણે જ યુદ્ધ કરીએ તો પણ એ પ્રકારે યુદ્ધ કરીએ જેથી આપણો વિજય થાય એમ એટલે આપણો પરાક્રમ આપણે વેરવી નાખ્યો પણ થઈ શકે ભગવાન પરાક્રમી છે બધું કરવાની શક્તિ ધરાવે છે અને શું કરવું અને ક્યારે કરવું જ્ઞાન પણ ધરાવે છે એ શક્તિમતામ શ્રેષ્ઠ હે કહે છે શક્તિમતામ विरिञ्च्यादीनामपि शक्तिमत्वात् शक्तिमतां श्रेष्ठः शक्तिमतां निर्धाय बधा च शक्तिमान् च बद्धा वा श्रेष्ठ शक्तिमतां श्रेष्ठः शक्तिमतां छठी विभक्ति छठी विभक्ति बहुवचन छे छठी विभक्ति निर्धारणार्थ એટલે જે બધા શક્તિમાન છે એ બધામાં શ્રેષ્ઠ મરીચેર મરુતામ અસ્મી મરુતામ બધા જે મરુત છે એમાં હું મરી જશે એટલે અહીંયા પણ બધા જે શક્તિમાન છે બધાની અંદર એ સૌ શ્રેષ્ઠ છે કેમ પરિમેય શક્તિનામ બ્રહ્માદિનામ અધ્યે વિરિંચ એટલે બ્રહ્મા બ્રહ્મા એ કેટલા બધા શક્તિમાન રહ્યા છતાંય પણ એની શક્તિ સિવાય મર્યાદિત છે બ્રહ્માજી બધા કદાચ શક્તિમાન કર્યા છતાં એમની શક્તિ પણ મર્યાદિત કારણ કે બ્રહ્માજી એક ઉપાધિ છે ઉપાધિ હોવાના કારણે દેશ કાળ વગેરે મર્યાદિત હોય તેથી એમની શક્તિ ગમે તેટલી મોટી હતા પણ મર્યાદિત પરિમિત શક્તિનામ બ્રહ્માદિનામ અધ્યે અપરિમિત શક્તિત્વાદ પરમાત્મા અપરિમિત શક્તિ અપાણીપાદો જેવનો ગ્રહિતા એને પાણી હાથ પણ નથી પગ પણ નથી છતાં પણ એ બધે પહોંચી જાય છે બધું પકડે છે એ કેવળ નિરુપાધિક છે નિરુપાધિક હંમેશા સોપાધિક કરતા શ્રેષ્ઠ હોય જેમ રજ્જુ છે સર્પ કરતા શ્રેષ્ઠ હોય કારણ કે સર્પ એ તો અધ્યારોપ છે તેમ બ્રહ્માજી આ બધા જે છે બધા છે વર્તો ઈશ્વર પણ અધ્યારોપ હોવાના કારણે એ અધિષ્ઠાન પરમાત્મા શ્રેષ્ઠ છે અથવા શક્તિમાન પણ શક્તિ પ્રદાન કરનાર છે વળે છે ને શક્તિ શક્તિમતામ અસ્મિ બલમ બલવતામ ચામ તો ભગવાન શક્તિમાની શક્તિ છે એટલા જ માટે એ બળવાનનું બળ છે શક્તિમાનની શક્તિ છે જ્ઞાનવાનનું જ્ઞાન છે એટલે કે બધા શક્તિમાનોમાં પરમાત્મા શ્રેષ્ઠ છે પછી ધર્મ સમજાવે સર્વભૂતાનાં ધારણાત ધર્મ અણુરેશ ધર્મ ઇતિ શ્રુતેહ ધર્મ હિ આરાધ્યતે ઇતિ વા ધર્મ તો ભગવાનનું એક નામ ધર્મ છે ધ્રુવ ધારણે એ ધ્રુવ ધાતુમાંથી ધર્મ શબ્દ રચાયો ધ્રુવને મન પ્રત્યે લાગ્યો એ પ્રમાણે ધર્મ શબ્દ બન્યો તો ધારણા ધારયતી ધર્મ સર્વાણી ભૂતાને ધારયતી ધર્મ બધા ભૂતોને બધા પ્રાણીઓને ધારણ કરે છે માટે ભગવાન ધર્મ છે તે ધારણ કરે છે રજ્જુ જેવી રીતે સર્પને ધારણ કરે તેવી રીતે અસ્થિ ભાતિ પ્રિય એ બધા નામ રૂપને ધારણ કરે છે બધા નામ રૂપને ધારણ કરનાર અસ્થિ ભાતિ પ્રિય તો આ નામ રૂપાત્મક જગતને બધા જ ભૂતોને બધા પદાર્થોને અધિષ્ઠાન કારણે ધારણ કરે છે મારે ભગવાનને ધર્મ કરો તો ક્યારે પણ ભગવાન માટે આત્મા માટે ધર્મ શબ્દ વપરાય તો હા કઠોપનિષદનું એક વાક્ય કહે અણુરેશ ધર્મ જેમ રાજા નચિકેતાને કહે આ ધર્મ જે છે આ તત્વ છે અત્યંત સૂક્ષ્મ છે અને માટે તું એને જાણવાની વાત છોડી દે તારે ના થાય સૂક્ષ્મ તું સૂક્ષ્મ છે એટલા માટે આ જાણવાનો આગ્રહ છોડી દે દેવતાઓને પણ એ વિષયમાં સંશય રહ્યા કરે છે
એટલે પેલો કે બહુ સૂક્ષ્મ તમારે ખાસ જાણવું જશે, દેવતાઓને સમજો તમારે ખાસ જાણવું છે, એને કહેવાની ઉલટી અસર છે. ઘણા લોકો તમે ડરાવો ને તો ડરી જાય, છોડી દે. કોઈ કહે તો હું કરી શકીશ, કોઈ કેવો નીકળે, કોઈક નીકળે. મોટાભાગના લોકો ડરાવે એટલે છોડી દે. કોઈ કેવો નીકળે કે એવું છે તો હું કરી શકીશ, એ નથી કે એવો હતો. એને કહ્યું અણુ રહે છે ધર્મ. હા, આ ધર્મ છે, આ તત્વ છે, આત્મા છે, અણુ છે, સૂક્ષ્મ કે સૂક્ષ્મ છે, અણુ અણિયાન, મહતો મહિયાન, એ સૂક્ષ્મ થી પણ સૂક્ષ્મ. એ રીતે આત્મા માટે ધર્મ શબ્દ વપરાયો છે કઠોપનિષદ. અથવા બીજો અર્થ કર્યો, ધર્મ અહી આરાધ્ય દેવા ધર્મ. એટલે ધર્મનો મુખ્ય અર્થ તો ખરેખર સચ્ચિદાનંદ પરમાત્મા જ થાય. આ બધા નામ રૂપાત્મક જગતને ધારણ કરનાર અસ્થિભાતી પ્રિય કે સચ્ચિદાનંદ પરમાત્મા જ ખરેખર ધર્મ છે. આમ જોવા જઈએ તો આ સમગ્ર જગત ધારણ કરનાર તો એક નિયમ છે. ઓર્ડર કહો, વ્યવસ્થા કહો, નિયમ કહો, નિયતિ કહો, આ જગતની બધી જ વસ્તુ નિયમ પ્રમાણે ચાલે છે. માટે એ નિયમ બધાને ધારણ કરનાર છે. એ નિયમ ખરેખર તો ઈશ્વર જ નિયમના રૂપમાં છે. જે જુદા જુદા નિયમ આપણે જાણીએ છીએ, બધાનું મુખ એક જ નિયમમાં છે, ઈશ્વર. તેથી એ નિયમ સ્વરૂપ ઈશ્વર આ સમગ્ર જગત ધારણ કરે, માટે પણ એને ધર્મ કહેવાય. ઈથી પણ સૂક્ષ્મ આ સચ્ચિદાનંદ ચસ્તી ભાતે પ્રિય સમય ધારણ કરે, માટે એને પણ ધારણ કહેવાય, ધર્મ કહેવાય. એટલે કે વ્યવહારના દ્રષ્ટિ, વ્યવહારની દ્રષ્ટિ જોઈએ તો આ જગતને ધારણ કરનાર નિયમ છે, સંવાદિતા છે, એ ઈશ્વર છે, મારે ધર્મ છે. એટલા જ માટે એ નિયમ કે સંવાદિતાને અનુસરીને જે કર્મ કરવામાં આવે એને પણ ધર્મ કહેવાય. તો પુણ્ય કોને કહેવાય, ધર્મ કોને કહેવાય? તો જગતને ધારણ કરનાર જે નિયતિ છે, એ નિયતિને અનુરૂપ કર્મ કરવામાં આવે તો એ કર્મને પણ ગૌણ અર્થમાં ધર્મ કહેવાય. એટલા જ માટે દરેક પાછું ધર્મનો જુદા અર્થ પણ થાય છે. ધર્મ એટલે વસ્તુનું મૂળ સ્વરૂપ. જેમ ઉષ્ણતા અગ્નિનો ધર્મ છે, પ્રકાશ સૂર્યનો ધર્મ છે, તેવી રીતે ખરેખર મૂળભૂત ધર્મ કયો? ભલે આપણે કહીએ પ્રકાશ સૂર્યનો ધર્મ છે, તો પ્રકાશ કોને કારણે છે એમ જોવા જશે માટે બધાનો મૂળભૂત ધર્મ તો સચ્ચિત આનંદ અસ્થિભાતે પ્રિય છે. માટે પણ એ મૂળભૂત ધર્મ છે, માટે ભગવાને ધર્મ કહેવાય. અથવા તો એ સાધ્યના રૂપમાં ધર્મ, સાધનના રૂપમાં પણ ધર્મ. એટલે ધર્મ એહી આરાધ્યતે ઇતિ વા ધર્મ. બધા ધર્મથી શ્રૌતૈહી સ્માર્તૈહી સાત્વતંત્રૈ તંત્રોક્તૈહી છે ધર્મ એહી. આ ધર્મનો ઉપદેશ આપણને શ્રુતિમાં એટલે વેદમાં કરવામાં આવ્યો, પછી સ્મૃતિમાં કરવામાં આવ્યો, તંત્રમાં પણ કરવામાં આવ્યો. એ બધા ધર્મનો આપણે આચાર વિચાર ના રૂપમાં ધર્મ આપણને આદેશ કરવામાં આવ્યો. તે પ્રકારે આચાર પ્રભુ ધર્મ, ધર્મસ્ય પ્રભુ રચ્યુત. આચાર પ્રભુ ધર્મ, આ ધર્મ ખરેખર તો આચારમાંથી જન્મે છે. એટલે આપણે ધર્મનું પાલન કરીએ છીએ નક્કી કે આપણા આચાર વિચાર આચારમાંથી નક્કી થાય. ધર્મસ્ય પ્રભુ અચ્યુત, ધર્મના પરમાત્મા પ્રભુ છે, એનો સ્વામી અચ્યુત છે, ભગવાન છે. અને તેથી જેને પ્રાપ્ત કરવાનો છે કે બધાને ધારણ કરનાર છે, એટલે ભગવાન ધર્મ છે. અથવા એ ધર્મને અનુરૂપ જીવન જીવવામાં આવે એને આપણે ધાર્મિક જીવન કહીએ. એ ધાર્મિક જીવન વડે જે પ્રાપ્ત થાય એ પરમાત્માને ધર્મ કહેવાય. એટલે ધર્મ સાધન પણ છે, સાધ્ય પણ. ધર્મ એહી શ્રુતિમાં, સ્મૃતિમાં, તંત્રમાં જેનો આદેશ કરવામાં આવ્યો છે કે ઉપદેશ કરવામાં આવ્યો છે, એ ધર્મનું પાલન કરવાથી આપણને છેવટે ઈશ્વર પ્રાપ્ત થાય. ધર્મ એહી આરાધ્ય, ધર્મથી જેની આરાધના કરવામાં આવે છે. એટલે આપણે ભગવાનને અર્પણ કરવા કર્મ કરવું હોય તો બીજી કશી તમે ના પડે તોય પણ ધર્મને કે મૂલ્યોને આધારે કર્મ કરીએ તો એ ભગવાનને અર્પણ થઈ જાય. ભગવાન એવું ભાવે, દરેકને, દરેક દેવતાને કશુંક ભાવે ને કશુંક ના ભાવે. જેવી રીતે ગણેશને મોદક ભાવે અને શિવજીને કંઈ લાડુ ભાવતા છે અને કૃષ્ણ ભગવાનને કંઈ માખણ મિશ્રી ભાવે, તેમ ભગવાનને શું ભાવે? એને કેવું ધર્મ, કેવું કયું કર્મ ગમે? તો કઈ આજ્ઞા પ્રમાણે જયારે ચાલવામાં આવે ત્યારે ગમે. એટલે મૂલ્યોની આજ્ઞા છે એ પ્રમાણે ચાલીએ તો ભગવાનને ગમે, ખપે. શું ખપે? આ ખપે ભાઈ, ધર્મથી ધર્મને અનુરૂપ કરેલું કર્મ એને ખપે, એને આરોગ્ય, એટલે ખુશ થાય. એટલે બીજી કઈ પણ ના સમજ પડતો પણ જે કર્મ કરીએ એ કર્મ ધર્મને કે નિયતને અનુરૂપ કરીએ તો પણ ધર્મ થઈ જાય.
વીરહ શક્તિમતામ શ્રેષ્ઠો ધર્મહ ધર્મવિદુત્તમહ. ધર્મવિદ એટલે ધર્મને જાણનાર, ધર્મને જાણનાર છે બધામાં ભગવાન ઉત્તમ છે. એ કહે છે શ્રુતયઃ શ્રુતયશ્ચ યસ્ય આજ્ઞાભૂતાઃ સ એવ સર્વધર્મવિદામુત્તમઃ इति धर्मविदुत्तमः. श्रुतयः श्रुतयश्च यस्य आज्ञाभूताः. श्रुति स्मृति ममैवाज्ञे. एक जगह भगवान पोते ज कहे श्रुति अने श्रुति मारी आज्ञा छे. श्रुति एटले वेद अने श्रुति एटले ए वेद पर आधारित ग्रंथ. वेदो खिलो धर्ममूलम तद्विदाम च श्रुतिशीले. ખરેખર ધર્મનું મૂળ તો વેદ છે. વેદમાં જ ધર્મનો આપણને ધર્મનો ઉપદેશ કરવામાં આવ્યો. વેદના બે વિષય કહી શકાય, ધર્મ અને બ્રહ્મ. એટલે કર્મકાંડમાં આપણને વેદમાં ધર્મનો ઉપદેશ પ્રાપ્ત થાય, જ્ઞાનકાંડમાં બ્રહ્મનો ઉપદેશ પ્રાપ્ત થાય. તો વેદો ખિલો ધર્મ મૂલમ, આ ધર્મનું મૂળ છે વડે વેદ છે. એટલે કોઈ જગ્યાએ શંકા હોય તો છેડે પૂછો કે વેદમાં શું કરું. સ્મૃતિ ગ્રંથોમાં કદાચ આપણને કે પરસ્પર વિરોધાભાસ જાય તો નિર્ણય ક્યાં થાય? વેદમાં. તદ્વિદામ કે સ્મૃતિશીલે. અને વેદના જે જ્ઞાતા છે એ લોકોને, એ લોકો સ્મૃતિ રચેલી હોય, એમનો આચાર બરોબર હોય. એટલે આ શ્રુતિ અને સ્મૃતિ ધર્મ માટે પ્રમાણભૂત છે. આપણા માટે, ધર્મ માટે, યોગ્ય આચરણ માટે શ્રુતિ અને સ્મૃતિ પ્રમાણ છે. શ્રુતિ કેમ પ્રમાણ બની? કારણ કે શ્રુતિ પર આધારિત છે. એટલા માટે હું તો વેદ જ પ્રમાણ છે, પણ આ શ્રુતિ ગ્રંથો પણ વેદના આધારે રચાયેલા હોવાના કારણે એ પણ પ્રમાણભૂત બન્યા. શ્રુતિ સ્મૃતિ મમૈવ આજ્ઞે. ભગવાન કહે છે કે શ્રુતિ અને સ્મૃતિ મારી, એ બે મારી આજ્ઞાઓ છે. હવે જયારે એટલે કે આ શ્રુતિ અને શ્રુતિ અને શ્રુતિમાં જે ધર્મનો ઉપદેશ કરવામાં આવ્યો એને જાણનારને આપણે ધર્મવિદ કહીએ. ધર્મને જાણનારાઓ એટલે કે આ જે ઋષિ મુનિઓ છે જેમણે સ્મૃતિ ગ્રંથો રચ્યા એ તો વેદને બરોબર જાણનાર છે, માટે એ લોકો આપણે ધર્મવિદ કહીએ, ધર્મને જાણનાર કહીએ. પણ જેને વેદરૂપી આજ્ઞા કરે, વેદ જેમથી પ્રગટ થયો, એ તો એથી વધારે જાણનાર હોય ને. આપણે હંમેશા જે લખીએ એના કરતા વધારે જાણતા હોઈએ, આપણે જાણીએ એના કરતા, બોલીએ એના કરતા વધારે જાણતા હોઈએ, કે લખીએ એના કરતા વધારે જાણતા હોઈએ. ઘણું લખ્યા પછી યાદ રાખો પેલું રહી ગયું, પેલું રહી ગયું, પેલું રહી ગયું, ઘણું વધારે જાણતા હોઈએ. તેમ ભગવાન પણ જયારે આ શ્રુતિ અને સ્મૃતિની આજ્ઞા હોય ત્યારે આજ્ઞા આપનાર સ્વયં તો આ શ્રુતિ અને સ્મૃતિ કરતા ઘણું વધારે જાણતા હોવા જ જોઈએ ને. એટલે શ્રુતિ અને સ્મૃતિનું જ્ઞાન ધરાવનારને આપણે ધર્મવિદ કહીએ, એ બધામાં ભગવાન ઉત્તમ છે. તયો પરમેશ્વર આજ્ઞારૂપત્વગમાત સાધુ છે શ્રુતિ સ્મૃતિ અન્ય ધર્મ જ્ઞાન મધ્ય સાધુ છે શ્રુતિ સ્મૃતિ પ્રણીતો પરમેશ્વર છે અધિક ધર્મ વિષયક વિજ્ઞાનવત્વાદ. તો બધાનો પ્રણેતા છે, એમને પણ પ્રેરણા કરનાર ભગવાન ધર્મ જાણવા ઉત્તમ છે. ધર્મવેદામ ઉત્તમ, ધર્મવિદુત્તમ, ધર્મનું જે જ્ઞાતા છે એ બધા ભગવાન ઉત્તમ છે. પછી આગળ 57મા શ્લોકમાં કહે છે वैकुंठ पुरुष प्राण प्राण दस प्रणव पृथु हिरण्य गर्भ शत्रुघ्न व्याप्तो वायुरधोक्षज वैकुंठ भगवान नाम छे ये समझावे छे विविधा કુંઠા ગતે પ્રતિહતિ વિકુંઠા વિકુંઠાયા કર્તા ઇતિ વૈકુંઠ. વૈકુંઠ શબ્દ વૈકુંઠાયા કર્તા ઇતિ વૈકુંઠ. આજે વિકુંઠ એ વિકુંઠાનો કરનાર છે અને વૈકુંઠ કહેવામાં આવે. વિકુંઠા કોને કહેવાય? વિ અને કુંઠા બે મહિને વિકુંઠા શબ્દ બન્યો. કુંઠા એટલે
અવરોધ કુંઠિત કુંઠિત થઈ ગયો એટલે અવરુદ્ધ થઈ ગયો કુંઠા એટલે અવરોધ કુંઠ ધાતુ જે છે એમાં પ્રતિબદ્ધ પ્રતિઘાત અવરોધ કરવો વચમાં લાવવું તો વિવિધ આ કુંઠા ગતે પ્રતિહતિ ટૂંકમાં વિકુંઠા એટલે વિવિધ પ્રકારના અવરોધો તો ગતિ કંઈક જતું હોય વસ્તુ વિવિધ પ્રકારના અવરોધ લાવવા એને વિકુંઠા કહેવાય આ ભગવાન વિવિધ પ્રકારના અવરોધ લાવનારો છે એટલે મને એને વૈકુંઠ કહે વિકુંઠાયા કરતા એ વૈકુંઠ વિકુંઠ એટલે વિવિધ પ્રકારના અવરોધો એ વિવિધ પ્રકારના અવરોધો કરનારો હોવાને કારણે ભગવાનને વૈકુંઠ કહેવામાં આવ્યો એ પણ આશ્ચર્ય વાત છે એટલે કહે છે એના સંબંધમાં આગળ કહે છે જગદારંભે વિશ્લિષ્ટાની ભૂતાની પરસ્પરમ સંશ્લેષયન તેષામ ગતિમ પ્રતિબધ્નાતિ ઇતિ મયા સંશ્લેષિતા ભૂમિ અધિર્વ્યોમ ચ વાયુના વાયુશ્ચ તેજસા સાર્ધમ વૈકુંઠત્વમ તતો મમ ઇતિ શાંતિ પર્વણે તો મહાભારતના શાંતિ પર્વમાં ભગવાન પોતે મને વૈકુંઠ કેમ કહેવામાં આવે છે ઘણી વાર આપણા મહાભારતના ઘણા બધા શ્લોકોમાં આવી રીતે એ નામની વ્યાખ્યા સમજાવે છે તેવી રીતે આ વૈકુંઠ ની વ્યાખ્યા સમજાવે વૈકુંઠ કેમ ભગવાન કહે મયા સુમ શું કે છે જગત આરંભે જગતના આરંભમાં વિશ્લિષ્ટ અનુભૂતાની જગતના આરંભની અંદર પંચમહાભૂત છે આકાશ વાયુ અગ્નિ જળ પૃથ્વી પંચમહાભૂત છે એ સ્વયં પોતપોતા એટલે પંચમહાભૂત છે કે પંચ પરમાણુ છે એ વિખરાયેલા છે જગતના આરંભમાં ટૂંકમાં વિખરાયેલા છે એટલે એ દરેકને પોતપોતાની ગતિ છે તો ભગવાન શું કરે પરસ્પરમ સંશ્લેષયન એ બધાને પરસ્પર જોડી દે હવે એવું છે ને આપણે આમ કઈક જતા હોઈએ ધારો કે બસ રસ્તામાં ઉભી રહે આપણે ઉઠીએ બહાર નીકળીએ આમને જતા હોય ચલો ભાઈ આપણે જતા રોકે ચલો પાછા આવી જાઓ ચલો બૂમ પાડે એટલે આપણી ગતિ રોકાઈ ગઈ ને એટલે આપણે મુક્ત હતા આપણી ગતિ રોકાઈ ગઈ એવી રીતે સૃષ્ટિના પ્રારંભમાં પંચમહાભૂત બધા મુક્ત હતા પણ પછી એ સર્જન કરવા માટે ભગવાને એક પછી બધા જોડવા માંડ્યા મયા એટલે સંશ્લેષણ તેષામ ગતિ પ્રતિબધનાથી એમની સ્વતંત્રતા જે છે ગતિ છે એમાં અવરોધ લાવે ભગવાન એટલે કે છે મયા સંશ્લેષિતા ભૂમિ અદ્ધિ ભગવાન કહે છે કે સૃષ્ટિના પ્રારંભમાં આ જે પૃથ્વી તત્વ છે એને મેં જળ સાથે જોડ્યું એ જોડવા માંગે કે ના માંગે પણ જળ સાથે જોડ્યું વ્યોમ છે વાયુના આકાશ તત્વને વાયુ સાથે જોડ્યું વાયુ છે તેજ સાર્ધમ વાયુ તત્વને અગ્નિ સાથે જોડ્યું એમ કરીને આ બધા તત્વોને એકબીજા જોડ્યા તો જ પંચીકરણ થાય ને પંચીકરણ ક્યારે થાય કે પંચમાં ભૂત જે છે એમાં દરેક તત્વને બીજા ચાર સાથે જોડવામાં આવે ત્યાં એટલે પાંચે પાંચ બધા એકની અંદર આવી ગયા પછી અમે જગત બનાવ્યું ભગવાને આમ સૃષ્ટિના પ્રારંભમાં જે બધા ભૂતો સ્વતંત્ર હતા એ બધાને જોડીને એમની ગતિમાં અવરોધ લાવ્યા માટે ભગવાનને વૈકુંઠ કહેવામાં આવ્યા વૈકુંઠત્વ તત્વમાં એ કારણથી મને વૈકુંઠત્વ વૈકુંઠ એ પ્રકારનું પ્રાપ્ત થયું આમ તો વૈકુંઠ તો ભગવાનનું ધામ પણ છે તો ભગવાનનું નામ વૈકુંઠ થઈ ગયું અથવા બધા ભૂતોને પછી જે દસ ગુણો છે એ દસ ગુણ સાથે જોડે છે એ માટે પણ એ વૈકુંઠ કહેવામાં આવ્યો વિકુંઠ એવ વૈકુંઠ એથી વિકુંઠાયા કરતા એવા વૈકુંઠ એટલે વૈકુંઠનો વિકુંઠનો કરતા જે છે એને વૈકુંઠ કહેવામાં આવ્યો તદુપરાંત વિષ્ણુ પુરાણમાં વૈકુંઠ શબ્દનો વિવર પણ અર્થ કરવામાં આવ્યો ભગવાને કહે વૈકુંઠ કહેવામાં આવ્યો
ચાક્ષુષે ચાંતરે દેવો વૈકુંઠ પુરુષોત્તમ. આ જુદા જુદા મન્વંતરમાં ભગવાનના નામ જુદા જુદા હોય છે. ચાક્ષુષ મન્વંતર છે, એમાં પરમ પુરુષોત્તમ જે પર ભગવાન છે એ વૈકુંઠ કહેવાયો. કેમ? વિકુંઠાયામ અસૌ જગ્ને વૈકુંઠ દેવતૈઃ. એ વિકુંઠ નામની માતાનું નામ હતું. વિકુંઠા જેને માતાનું નામ છે એ વિકુંઠામાંથી એમનો જન્મ થયો. કોની સાથે? વૈકુંઠ દેવતૈઃ. આ વૈકુંઠ નામના દેવતાઓ સાથે વિકુંઠામાંથી ભગવાનનો જન્મ થવા માટે ભગવાનને વૈકુંઠ કહેવામાં આવે. એટલે વિકુંઠામાંથી જેમનો જન્મ થયો છે એમના વૈકુંઠો પણ એક અર્થ કર્યો. એમાં શી આપ્યો એ અર્થ પણ સમજી શકાય. પછી પુરુષ એ શબ્દ સમજાવે છે. સર્વસ્માત પુરા સદનાત સર્વ પાપસ્ય સાધનાદ્વા પુરુષ સયત્પૂર્વ અસ્માત સર્વસ્માત સર્વાન પાપમાન ઔષધ સર્વાન પાપમાન સયત્પૂર્વ અસ્માત સર્વસ્માત સર્વાન પાપમાન ઔષધ તસ્માત પુરુષ ઇતિ શ્રુતેહ. તો બૃહદારણ્યક ઉપનિષદમાં પુરુષ શબ્દની વ્યાખ્યા કરવામાં આવી છે. એટલે પહેલા પુરુષ શબ્દ આ શ્રુતિ અનુસાર સમજાવે છે. તો બૃહદારણ્યક ઉપનિષદમાં કહેવામાં આવ્યું સ યત પૂર્વ સ પ્રજાપતિ યત યસ્માત પૂર્વ અસ્માત સર્વસ્માત. તો એક તો બધા કરતા પહેલો હોવાને કારણે એને પુરુષ કહેવામાં આવ્યો. પૂર્વ ઔષધ એ પણ અરહત. તો પૂર્વ ઔષધ બધા કરતા પહેલા એને ઔષધ બાળી નાખ્યું. એક તો એ કે બધા કરતા પહેલા હતો માટે એને પુરુષ કહેવામાં આવ્યો, અથવા બધા કરતા પહેલા એને બધા પાપોને બાળી નાખ્યા. પૂર્વ અસ્માત સરસ્માત. તો બીજા બધા લોકો જે હતા પ્રજાપતિ એના પૂર્વ જન્મની અંદર કોઈ ઉપાસક હશે સાધક હશે, એને બધા વૈદિક કર્મ ઉપાસના દ્વારા બીજા બધા કરતા પોતાના પાપને પહેલું બાળી નાખ્યું. એ પ્રજાપતિનું પદ ક્યારે પ્રાપ્ત થાય? બધા પાપ બળી જાય અને પ્રજાપતિ પદને પ્રાપ્ત થવાની યોગ્યતા પ્રાપ્ત કરી જાય. તો બીજા કેટલાય બધા લોકો એ પ્રજાપતિ પદ માટે તપશ્ચર્યા કરતા હતા. તો પ્રજાપતિ પદ કોને મળે? એ તપશ્ચર્યા કરવામાં જે સૌથી આગળ હોય, જેણે પોતાના પાપ સૌથી પહેલા બાળી નાખ્યો એને પ્રજાપતિ પદ મળે. એટલે કે છે અસ્માત સર્વસ્માત સર્વાન પાપ મને ઔષધ. આ બીજા બધાએ કરતા અર્થાત પ્રજાપતિ બનવાની ઈચ્છા ધરાવનારા બીજા જે કોઈ સાધકો હશે એમના કરતા સૌથી પહેલા આને પોતાના બધા પાપને બાળી નાખ્યા. ઔષધ એક ઉષ ધાતુ છે, એનો અર્થ દાહે અદાહ પાપ પુરુષ હે, જેને પોતાના બધા પાપને બાળી નાખ્યા. એટલે શું થયું? પુરા ઔષધ એટલે પૂર્વ ઔષધ અથવા પુરા ઔષધ એથી પુરુષ એવો અર્થ કર્યો. પૂર્વ ઔષધ જે સૌથી પહેલા હતો, કે પ્રજાપતિ સૌથી પહેલા જન્મે માટે પૂર્વ ઔષધ જે સૌથી પહેલા હતો માટે પ્રજાપતિ, અથવા તો પૂરા ઔષધ સૌથી પહેલા એને પોતાના પાપ બાળી નાખ્યા એટલા માટે. એટલે આ ઉષ દાહે ઉષમાં ઉષ એટલે કે દહન કરવું, એ અર્થમાં એને બધા પાપને બાળી નાખ્યા. કે પૂર્વ કે પુરા બંને શબ્દની પૂર એવી જાતનો આદેશ થાય છે, અને પૂર અને ઉષ બે ભેગા એને પુરુષ શબ્દ બન્યો. એટલે પુરુષ શબ્દને સમજાવવાની જુદી રીતો છે. પુરુષ શબ્દ છે ને એમ કે પુર અને ઉષ એ બંને પુરુષ શબ્દ બન્યો. પુર એટલે શું? તો કે પૂર્વ કે પુરા, પહેલો કે પહેલા, એ સૌથી પહેલો હતો માટે સૌથી પહેલા એને પાપ ઉષ એટલે બાળી નાખ્યા માટે એને પણ પુરુષ કહેવાય. તો એટલે પૂર કે પૂર્વ કે પુરાનું પુર એવો આદેશ થઈ ગયો. હવે
પુરુષ શબ્દ લગાવે ને પુરુષ થયો આમ પુરુષ શબ્દ બૃહદારણ્યકમાં સમજાવ્યો અથવા બીજી તરફ સમજાવે છે પુરુષ સવા અયમ પુરુષ સર્વાસુ પુરુષો પુરુષ વળી પાછું એ જે શ્રુતિમાં બૃહદારણ્યકમાં પુરુષ શબ્દની બીજીમાં વ્યાખ્યા કરવામાં આવે તો એમાં પુરી પુરી એટલે કે નગરી પુર એટલે નગરી એવું પણ અર્થ થાય તો એની સાતમી વખત પુરી પુરી એટલે નગરી પુરી નગરીમાં કઈ નગરીમાં આ શરીર નગરીમાં શેર એટલે સુઈ ગયો છે આવી રીતે આ પુર શબ્દ છે એનો અર્થ નગરી થાય અને એક સી ધાતુ છે જેનો સુઈ જવું થાય એ નગરીમાં સુઈ ગયો છે દેહ રૂપે કે ઉપાધિ રૂપે નગરીમાં જે સુઈ ગયો છે ભગવાનને પુરુષ કહેવાય એટલે પુરનો અર્થ એક તો પૂરું થઈ ગયો અને સી જે છે એનો શ થઈ ગયો એમ કરીને પુરુષ એવી જાતનો અર્થ કયો એવું સમજી શકાય પુરુષ નાથ ટૂંકમાં આ નામ રૂપની આપણી જે ઉપાધિ છે એટલે શરીર મન બુદ્ધિ ની ઉપાધિ છે એ ઉપાધિ રૂપી નગરીમાં જે શયન કરે છે ભગવાનને પુરુષ કહેવામાં આવે એટલે ભગવાન સવાય છે પુરુષ અયમ પુરુષ સર્વાસુ પુરુષુ સર્વાસુ પુરુષુ પુરુષ હે આ પરમાત્મા છે એ બધા જ પૂર્વમાં શયન કરનારો છે માટે એને પુરુષ કહેવામાં આવ્યો ગીગો છે બધામાં નિવાસ કરે છે કે શયન કરે છે શયન કરવું એટલે શું જેવો તો નિવાસ કરે પણ થાય બધી જ પુરીમાં ભગવાન નિવાસ કરે છે ક્ષેત્રજ્ઞમ ચા વિમામ વિદ્ધિ સર્વ ક્ષેત્રે શુભાર્થ બધા ક્ષેત્રમાં બધી ઉપાધિમાં બધી પુરીમાં હું જ રહેલો છું માટે ભગવાન કહે છે કે હું પુરુષ એટલે પુરુષ કહેવાય વૈકુંઠ પુરુષ પ્રાણ પ્રાણ શબ્દ સમજાવે છે પ્રાણીતિ ક્ષેત્રજ્ઞ રૂપેણ પ્રાણાત્મના ચેષ્ટયન્વા પ્રાણ ચેષ્ટા કરોતિ શ્વસન સ્વરૂપે ઇતિ વિષ્ણુપુરાણે ક્ષેત્રજ્ઞ રૂપેણ પ્રાણિતિ ક્ષેત્રજ્ઞ જીવ જીવના રૂપમાં એ જીવન પ્રાણ ધારણ કરે છે માટે એને પ્રાણ કહેવામાં આવે ક્ષેત્રજ્ઞ રૂપેણ પ્રાણિતિ પ્રાણ તો ક્ષેત્રજ્ઞ રૂપમાં જીવના રૂપમાં એ ચેષ્ટા કરે છે પ્રાણ જીવે છે માટે એને પ્રાણ કહેવાય એટલે ક્ષેત્રજ્ઞ જીવના રૂપમાં એ જ છે જીવના રૂપમાં એ જીવે છે બાકી ભગવાન તો જીવવા મળવાથી પડે છે પણ એ જીવે છે કેવી રીતે ક્ષેત્રજ્ઞ બનીને જીવ બનીને જીવે છે માટે એને પ્રાણ કહેવામાં આવે અથવા પ્રાણાત્મના શ્રેષ્ઠ એનવા પ્રાણ અથવા ભગવાન સ્વયં પ્રાણ છે અને જગતને આખા જગતને ચેષ્ટા એ જગતની બધી ચેષ્ટાઓ કે ક્રિયાઓ છે એને પ્રેરણા કરનાર પ્રાણ છે જેવી રીતે આપણા શરીરની બધી ચેષ્ટાઓ પ્રાણને કારણે છે ને જે કઈ ચેષ્ટા આપણા શરીરમાં થાય આંખોની પાંપણો પણ ઉત્પન્ન છે એ પણ પ્રાણને કારણે છે શ્વાસોશ્વાસ પ્રાણને કારણે કોઈ હાથ પગની કોઈ પ્રકારની ચેષ્ટા હોય એ પ્રાણને કારણે છે તો આપણા દેહની અંદર બધી ચેષ્ટાઓ પ્રદાન કરનાર પ્રાણ છે અને તે રીતે સમગ્ર જગતમાં જે કઈ ચેષ્ટા થાય પછી સૂર્ય ઉગતો હોય અગ્નિ બળતો હોય જેની બધી ચેષ્ટાઓ એ પણ સમષ્ટિ પ્રાણને કારણે છે એટલે પ્રાણાત્મા ચેષ્ટન એ વ્યસ્તિ સમષ્ટિ પ્રાણ રૂપમાં સ્વયં પરમાત્મા જ રહેલો છે એ પ્રાણના રૂપમાં પરમાત્મા એ બધાને ચેષ્ટા પ્રદાન કરે છે માટે એને પ્રાણ કહેવામાં આવ્યો ક્રિયાશક્તિમત પ્રાણ તાદાત્મ અધ્યાસેન પ્રાણ વ્યાપારવત્વ ક્ષેત્રજ્ઞસ્ય તો આ ક્રિયાશક્તિમત પ્રાણ છે એમાં તાદાત્મને કારણે ચેષ્ટા કરે છે બધાને ચેષ્ટા પ્રદાન કરે છે બધી ચેષ્ટાનો પ્રેરક છે પછી પ્રાણદહ શબ્દ સમજાવે છે ખંડયતિ પ્રાણીનામ પ્રાણાન પ્રલયાદિષુ
इति प्राणदह। हम तो प्राणदह એટલે प्राण प्रदान करना निरूपण था है। जो दा धातु ने मां समझे तो पर जो दो धातु मानिए तो प्राणदह એટલે दो अवखंडने खंडयति प्राणिनाम प्राणान બધા પ્રાણીઓના પ્રાણનું ખંડન કરી નાખે છે નાશ કરી નાખે છે પાછું ભગવાન ત્યારે પ્રલય સમયે બધા પ્રાણીઓના પ્રાણનો ખંડન કરે છે નાશ કરે છે માટે પણ તેને પ્રાણદ કહેવામાં આવે ત્યાં પણ પ્રાણ ઈશાન પ્રાણદ પ્રાણ ત્યારે પણ આવી ગયો પાછો ત્યારે પ્રાણનો અર્થ કહ્યો કે ભાઈ કાળના રૂપમાં ભગવાન આ શરીરથી પ્રાણને જુદા કરે માટે પણ એને પ્રાણદ કહેવામાં આવ્યું અહીંયા આગળ બધા જ પ્રાણીઓનું પ્રણ સમયે પ્રલય સમયે પ્રાણ નું ખંડન કરતો હોવાના કારણે પ્રાણ દેખાવામાં આવે ઈશાન પ્રાણ પ્રાણ ચાલો ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે ॐ शांति 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 शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वंदे तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः ॐ शान्ति शान्ति शान्तिः हरि ॐ श्रीगुरुभ्यो नमः हरि ॐ